नमस्कार, आप जो रहा छो निर्माण न्यूज कार्यक्रम हॉट टॉपिक साथ आपनी समक्ष हूँ सुप्रीति तिवारी। आज हॉट टॉपिक पर बात करवी छे पानी ने लईने अने खास करीने शुद्ध पानी ने लईने। आपणी जे आ जीवन सृष्टि चाले छे तेमां सौथी अमूल्य भेट कुदरते जे आपणने आपी छे ते पाणी छे। आ जीवन सृष्टि चाले छे तेनी पाछळनुं मुख्य कारण पाणी पण छे, परंतु छेल्લા ઘણા સમયથી વિશ્વના વૈજ્ઞાનિકો ચેતવી રહ્યા છે પાણીને લઈને, પાણીની અછતને લઈને। અને બીજી એક સમસ્યા જે પાણીને લઈને એ છે કે પીવાલાયક પાણી જેટલું છે એ પીવાલાયક રહ્યું નથી, તેની ગુણવત્તા નથી રહી, શુદ્ધ પાણી નથી મળતું। આ સમસ્યા આપણા રાજ્યમાં પણ છે અને છેલ્લા ઘણા સમયથી છે, કારણ કે ગુજરાત રાજ્યમાં આપણે પાસે દરિયાકાંઠો ખૂબ રહેલો છે, તેના કારણે ખારાશવાળી પાણીની સમસ્યા ઘણા સમયથી ફરિયાદો પણ મળતી હોય છે। સરકાર પણ ઘણા વાયદા કરે છે કે આ વિસ્તારોમાં ગુણવત્તાયુક્ત શુદ્ધ અને મીઠું પાણી પહોંચાડીશું, પરંતુ આ વાયદાઓ ફક્ત કાગળ પર જ રહી ગયા છે। અને જે લોકો ભૂગર્ભ જળનો ઉપયોગ કરતા હોય છે, ભૂગર્ભ જળ પણ હવે પ્રદૂષિત થઈ રહ્યું છે, એટલે ત્યાં પણ હવે ગુણવત્તાયુક્ત અને શુદ્ધ પાણી મળી રહે તેની કોઈ આશા રહી નથી। સરકાર જે પાણી પહોંચાડે છે પીવા માટે તેમાં પણ ગુણવત્તાને લઈને, શુદ્ધતાને લઈને કોઈ ભલીવાર રહી નથી। ત્યારે પાણી અને ખાસ કરીને પીવાલાયક પાણીની શુદ્ધિકરણની જે વાતો સરકાર કરે છે તે કેટલી સાચી છે, કેટલી ખોટી છે, અને ખાસ કરીને ક્યારે હવે જનતાને આ પીવાલાયક શુદ્ધ પાણી મળશે તેને લઈને આજે ઊંડાણપૂર્વક ચર્ચા કરીશું। અને આ ચર્ચા કરવા માટે હાલ આપણી સાથે ઉપસ્થિત છે બે મહેમાનો। આપણી સાથે ઉપસ્થિત છે જાણીતા એવા પર્યાવરણવિદ જતીન શેઠજી, અને સાથે ઉત્થાન સંસ્થાના ફોર્મર ડિરેક્ટર તેમજ પ્રવાહના ટ્રસ્ટી આપણી સાથે ઉપસ્થિત છે નફીશાબેન બારોટ। પહેલાં તો આપ બંનેનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે। સૌથી પહેલો સવાલ આમ તો જતીનભાઈ, આપણે પાણીને લઈને ઘણી બધી વાર ચર્ચા કરી ચૂક્યા છીએ, શુદ્ધ પાણીને લઈને ચર્ચા કરી ચૂક્યા છીએ, પરંતુ એક સવાલ જે આવીને રહી જાય છે કે સરકાર આટલા પ્રયાસો કરે છે, સરકાર આટલા બધા પ્રોજેક્ટ વિશે જાણકારી આપતા હોય છે, પરંતુ એક પણ પ્રોજેક્ટ પણ એક પણ પ્રયાસ આ દિન સુધી સફળ કેમ નથી રહ્યો? તમારે બહુ જ મહત્વનો સવાલ એ પૂછ્યો કે સરકારની જાહેરાતો ઘણી બધી હોય છે પ્રોજેક્ટની, પણ સફળ નથી થતા, એનું કારણ શું? તો એના બે કારણ છે। એક તો છેલ્લા કેટલાક વર્ષોથી આપણે જોઈએ છીએ એમ જે રાજકીય પક્ષો છે એ સતત ચૂંટણીલક્ષી રાજકારણ કરી રહ્યા છે। જે રાષ્ટ્રની જે સરકારની પહેલી ફરજ છે, સૌથી પ્રાથમિક ફરજ કે એમાં નાગરિકોની સુવિધા સલામતી, આ જે છે એ આખું ફેક્ટર બાજુ પર જતું રહ્યું છે, અને ઇલેક્શનમાં કેમ જીતાય, આવતી ચૂંટણીમાં કેમ જીતાય એ જ વસ્તુ રહી છે, પરિસ્થિતિ એ થઈ છે। અને સામે લોકો જે છે, લોકોનું પાર્ટિસિપેશન સાવ ઘટી ગયું છે, લોકો પોતાના અધિકારો માટે જાગૃત નથી, જે લોકોને તકલીફ છે એ લોકોનો વોઇસ નથી, અને જેમનો વોઇસ હોઈ શકે છે એ લોકોનો કોઈ રસ નથી, એ એમની રીતે પતાવી દે છે। એ કેવી રીતે પતાવે છે આપણે સૌ જાણીએ છીએ કે આ દેશમાં કેવી રીતે પતે છે, પણ એ જેમને પાણી પીવું છે, મારે આજે સ્વચ્છ પાણી પીવું હોય અને ખરાબ પાણી આવે તો હું આરો લગાવી દઈશ, મારો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો। પણ સમાજનો શું, જે પહેલાના સમયમાં સમાજનું વિચારતા હતા જે નાગરિકો, એની આજે આજે એવા નાગરિકો ક્યાં છે, એવું નેતૃત્વ ક્યાં છે? એટલે સરકાર પ્રોજેક્ટ જાહેર કરે ત્યારે એ પ્રોજેક્ટની પાછળના આશય શું છે? ખાલી લોકોને આજવા માટે છે, ખાલી ઇલેક્શન પૂરતા છે લોકોની આ જાહેરાતો, કે ખરેખર એમાં જે નેતૃત્વ છે એનું કમિટમેન્ટ છે? આ કમિટમેન્ટ ના હોય, અને બીજી બાજુ જે આપણે મતદારો છે એ જે મતદારો છે એ પણ વિચારતા ના હોઈએ કે જ્યારે જ્યારે ઇલેક્શન આવે ત્યારે આ બધા જે અમને જાહેરાતો કરી છે એ સવાલ પૂછવા જોઈએ, એ સવાલ પૂછવાનું રહ્યું નથી। હવે જે સવાલ પૂછતા હતા આરટીઆઈ ની અંદર, એ લોકોને મુશ્કેલી ઊભી કરી દીધી છે, એમાં એક એવું બિલ પસાર કરી દીધું કે જેને આક્ષેપ કર્યા એ જ માણસ પુરવાર કરે। અરે ભાઈ, જેને આક્ષેપ કર્યા એને તો બતાવ્યું છે કે આ પરિસ્થિતિ છે, એને ધ્યાન દોર્યું છે, સરકારનું ધ્યાન દોર્યું છે, લોકોનું ધ્યાન દોર્યું છે, તો એને કેવી રીતે પુરવાર કરવાનું? એ તો સરકારની જવાબદારી છે। આ જે આખું વિસલ બ્લોઅર બિલ છે, નામ સરસ આપ્યું છે વિસલ બ્લોઅર બિલ, પણ એની અંદર જે એક્ટિવિસ્ટો છે અમારા જેવા, કે જે ખરેખર પોતે નિર્ભીકપણે તપાસ કરે છે, પોતાની જિંદગીની વર્ષો અમૂલ્ય વર્ષો આપે છે, એની લોકોને કોઈ કદર નથી। એટલે અત્યારે પરિસ્થિતિ તમે જુઓ તો ગાંધી યુગ ખતમ થઈ ગયા પછી એ પરિસ્થિતિ દિવસે દિવસે વણસી રહી છે, અને એના કારણે પ્રોજેક્ટોની જાહેરાત થાય છે પણ લોકોને ચોખ્ખું પાણી મળતું નથી,
અને એવા પ્રોજેક્ટો જે જાહેર થાય છે, પ્રોજેક્ટ કેટલી એફિશિયન્સી કામ કરે એક સવાલ છે. આ જે અત્યારે જે સાબરમતી નદી ને જે ગટર ગંદા પાણી રેકોર્ડમાં ચાલે છે પિટિશન, એ પિટિશનમાં પણ આપણે જોઈએ છીએ કે મ્યુનિસિપલ કોર્પોરેશનના જ અધિકારીઓ એ સ્ટોર્મ વોટર જે લાઈન છે એની સાથે કનેક્શન આપી દેવા, તો ઘણા દાખલા જોયા છે આપણે. એટલે સવાલ એ છે કે વહીવટી તંત્ર પર જે પકડ હોવી જોઈએ, એ પકડ નેતાઓની ક્યારે હોય? કે એ જ્યારે નેતાઓ પોતે સિન્સિયર હોય અને લોકો પણ જાગૃત હોય. આ બધું કરવા માટે જે પરિસ્થિતિ, જે આજે પરિસ્થિતિ નિર્માણ થઈ છે, એ એના રીઝન છે. જી બિલકુલ નફીસાબેન, જ્યારે આજે આપણે પાણીના શુદ્ધિકરણની વાત કરી રહ્યા છીએ, એ પણ સમજી લેવું જોઈએ કે ખરેખર શું આપણા રાજ્યમાં આ સમસ્યા એટલી વિકટ છે, મારે એ પણ જાણવું છે. જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ પીવાલાયક પાણીની સમસ્યાને લઈને, તો આજકાલ જે આપણે પીવાલાયક પાણીની જે વાત કરી રહ્યા છીએ, આ સમસ્યા રાજ્યમાં કેટલી વિકટ છે? શું ખરેખર પીવાલાયક પાણી નથી મળી રહ્યું લોકોને? મારું એવું કહેવાનું છે, મને લાગે છે કે જતીનભાઈએ બહુ સારી રીતે આ મુદ્દાનું વિશ્લેષણ કર્યું છે કે કેમ પ્રશ્ન છે. અને બિલકુલ તમારો જે પ્રશ્ન છે કે શું વિકટ પરિસ્થિતિ છે, પીવાને લાયક પાણી મળી રહ્યું છે, તો વાત એ છે કે અમારા જેવા લોકો, જે લોકો ગ્રાસરૂટ ઉપર કામ કરે છે, તો અમે જે જે ગામોમાં જઈએ છીએ ક્યાં તો પાણી મળતું જ નથી. એટલે ક્વોન્ટિટીનો પણ પ્રોબ્લેમ છે, રિલાયબિલિટીનો પણ પ્રોબ્લેમ છે, અને ગુણવત્તાનો પ્રોબ્લેમ છે. એટલે બધી પ્રકારના પ્રશ્નો છે. એટલે આપણે જ્યારે એમ કહીએ છીએ કે ભાઈ સરકારની આ યોજનાઓ છે, જે સારું છે કે સરકારે જે પ્રયત્નો કર્યા કે ભાઈ દરેક ઘરની અંદર પાણી પહોંચવું જોઈએ, પણ એ પહોંચવા માટે સરકારનું તંત્ર જે રીતે કામ કરે છે, એ જ્યાં સુધી લોકલ લેવલે મહિલાઓ અને ત્યાંના ગ્રામ પંચાયત સંગઠનોને સાથે લઈને એ નહીં કરે, તો આ પરિસ્થિતિ વિકટ ને વિકટ થતી જવાની છે. કારણ કે ત્યાં આગળ ઘણા બધા ગામોમાં હું જાઉં છું, તો ત્યાં દેખાય કે ભાઈ તમારી પેલું નળ તો ઘરમાં લાગ્યું હોય, પણ એ જે પાઇપ આગળ જતી હોય એ આગળ પાઇપ કશે જોડાઈ જ ના હોય, એટલે એનું કનેક્શન જ ના હોય કોઈ જગ્યાએ. એટલે કારણ કે એ બધું હજી લાગવાને અને બધાને સમય થવાનો છે. જ્યારે તમે લોકોની સાથે વાત કરો, તો કે ભાઈ અમારી સાથે વાત કરે કોઈ, અમને કોઈ અમને સાથે લે, તો અમે કહીએ કે ભાઈ આમ નહીં ને તમે આ રીતે કરો. અમારા પોતાના જે ત્યાંના એમના પોતાના સ્ત્રોત છે, વરસાદી વરસાદ જે પણ પડે છે આપણે ત્યાં, ખૂબ વધુ પડે છે ને ક્યારેક ઓછો પડે છે, તો એ વરસાદી પાણીનો જે સંગ્રહ છે એ સારામાં સારો ઉપાય છે પાણીની સમસ્યાને હલ કરવા માટે. પણ બીજી વાત એ પણ છે કે આપ સાઉથ ગુજરાતમાં જાઓ અથવા તો દરિયાકાંઠાના વિસ્તારોમાં જાઓ. હવે દરિયાકાંઠાની હું વાત લઉં, તો જેમ કે ઉત્થાન સંસ્થા છે, તો એ મહુવા ને આ બધા ઘણા બધા ભાવનગરથી લઈને ઘણા બધા વિસ્તારોમાં કામ કરે છે. તો ત્યાં આગળ જે ચૂનાના પથ્થર છે, એ ચૂનાના પથ્થર જે દરિયાનું પાણી નીચેથી આવતું રોકે અને એની અંદર મીઠા પાણીનો સંગ્રહ થાય. હવે એ ચૂનાના પથ્થર નું જે માઇનિંગ અને એ જે રેતીનું માઇનિંગ ને ત્યાં જે થાય છે, એના લીધે પાણીની અંદર ખારાશ એ વધે છે. બીજું કે જે ફ્લોરાઇડ ના પણ અમે લોકોએ ઘણા બધા અમારી સંસ્થાએ પ્રયોગો કર્યા છે, જેમ કે માનો કે બાલિશના છે અને આ કાંઠા વિસ્તારના, કે ભાઈ આ વરસાદી પાણીનો સંગ્રહ તમે તળાવમાં નીચે લાઇનિંગ ને એ જે છે એની અંદર તમે એ કરી શકો છો, લાઇનિંગ વાળા તળાવ કરીને એમાં વરસાદી પાણીનો સંગ્રહ કરી શકો છો. પણ આવા આવા જે ઓલ્ટરનેટિવ્સ છે, એ ઓલ્ટરનેટિવ્સનો એટલો બધો પ્રયોગ થતો નથી બંને, કારણ કે પૈસા નાણાં તો સરકાર પાસે છે ને. બીજી વસ્તુ કે સાઉથ ગુજરાતમાં આપણે જોઈએ તો એટલું ભયાનક, સાઉથ ગુજરાત છે અને બીજા પણ અહીંયા આસપાસના સાણંદ ને આની આજુબાજુના જે ગામો છે, એટલું બધું ઇન્ડસ્ટ્રીયલ પોલ્યુશન છે કે એ વાત સાચી છે કે ભાઈ તમે ભૂગર્ભમાં જે પાણી સંગ્રહ પણ કરો, ઉતારો પાણી, તો એ પાણી બધું જ પોલ્યુટ થવાનું છે. તો બહેનો કે છે કે બેન અમારે કરવું છે, રિચાર્જ કરવું છે,
પણ અમે રિચાર્જ ક્યાં કરીએ? કારણ કે નીચે રિચાર્જ કરીએ તો એ પાણી લાલ કે કાળું કે પીળું થઈ જવાનું છે. આ પરિસ્થિતિ છે. હવે આ પરિસ્થિતિની અંદર કાયદો છે, આપણી પાસે તંત્રનું ડિપાર્ટમેન્ટ છે, તો એ ડિપાર્ટમેન્ટે કેવી રીતે વધારે એ જવાબદેહી બની શકે, કેવી રીતે લોકોને સાથે રાખીને, લોકો તો જવાબદેહી એટલે જવાબદારી પૂર્ણ કામ કરવા તૈયાર છે, પણ જે આપણે એમ કહીએ કે ભાઈ જેની જવાબદારી છે આ પોલ્યુશનને અટકાવવા માટે કે આવું ન થાય, અથવા તો જે લોકો પોલ્યુશન ફેલાવે છે એની સામે કડક પગલાં લેવા માટે, તો એ જોઈએ એવા પગલાં લેવાતા નથી. એટલે જ તો આપણે ત્યાં આટલો બધો પ્રશ્ન વિકસ્યો, એટલે આટલો બધો વિકસ્યો છે. જેટલી જગ્યાએ જઉં છું તો બહેનોની આ જ વાત હોય કે બધા અમને સમજાવવા આવી જાય છે કે ચોખ્ખું પાણી કેવી રીતે કરવાનું, પણ એ નથી જોતા કે ચોખ્ખું પાણી કેમ નથી અને એ સમસ્યા કેમ વધતી જાય છે, અને એના જવાબદાર જે લોકો છે એ બીજા લોકો છે, અમે નથી. બિલકુલ સાચી વાત છે. અને જતીનભાઈ, જો આજનો મુદ્દો આપણે જ્યાંથી શરૂઆત કરી હતી, એ વાઇબ્રન્ટ સમિટ 2017માં જે થઈ, જેમાં 7 જેટલા MOU કરવામાં આવ્યા હતા પાણીના શુદ્ધિકરણ પ્રોજેક્ટ સ્થાપવા માટે ગુજરાતની અંદર, પરંતુ એક પણ પ્રોજેક્ટ પર આજના દિન સુધી કોઈ ખાસ કાર્યવાહી થઈ નથી રહી. કદાચ અધિકારીઓને અથવા તો જે MOU કર્યા એ લોકોને રસ નથી રહ્યો. જ્યારે પર્યાવરણની વાત આવે છે, પાણીની વાત આવે કે પછી હવાની વાત હોય, પર્યાવરણની બાબતમાં શું ખરેખર સરકાર રસ નથી દાખવતી, તેને સિરિયસલી નથી લેતા? વાઇબ્રન્ટ સમિટમાં આપણે જોઈએ છે કેટલાય વર્ષોથી, મને એક્ઝેક્ટ યાદ તો નથી, પણ જ્યારથી નરેન્દ્રભાઈ ચીફ મિનિસ્ટર થયા ત્યારથી તો આ બધી વાઇબ્રન્ટ સમિટ ગોઠવાતી હોય છે, અને એમાં હજારો લાખો કરોડના પેલા કોણ થતા હોય છે, MOU થતા હોય છે, પણ એમાંથી ગંભીર MOU કેટલા, એવા તો મારી પાસે કેટલાય કિસ્સા એલા કે જે કંઈ માણસ એની નાનકડી ઓફિસ હોય ને એને જઈને ગાંધીનગર જઈને મોટું MOU કર્યું હોય, આવા તો બહુ જ કિસ્સાઓ બન્યા છે, ભૂતકાળમાં બન્યા છે. એમાંથી આપણે કેટલા પાઠ લીધા સરકારે મને ખબર નથી, પણ આવા MOU થયા પછી પણ કેટલું રિઝલ્ટ, કેમ રિઝલ્ટ નથી મળતું? ધારો કે જે લોકો સિરિયસલી કરતા હોય MOU, પણ એમની એમ એમને એમ લાગે કે હવે આ અહીંયા આગળ ઇઝ ઓફ ડુઈંગ છે, બિઝનેસ ઇઝ ઓફ ડુઈંગ આવી ગયું છે, તો ખરેખર અંદર દાખલ થયા પછી ખબર પડે કે ભાઈ આમાં તો જે ભ્રષ્ટાચાર સખત છે, અને એટલે જે ખરેખર સિન્સિયર કંપની હોય પણ એટલી આગળ ન વધી શકે એવા પણ કારણો હોઈ શકે. આપણા ત્યાં જે કાયદા છે, કાયદા ખાલી પેપર પર હોય છે. જેમ કે આ જે ભૂગર્ભજળની વાત કરીએ, ભૂગર્ભજળના જે ઇસ્યુ છે એ કંઈ આજકાલના નથી. 1970થી જે આપણે ખાસ કરીને ગુજરાતમાં તો જે ઇન્ડસ્ટ્રીઅલાઇઝેશન શરૂ થયું, અને ત્યારથી જે ઇન્ડસ્ટ્રીઝ અને પછી 70 પછી અને 84માં તો ખાસ 1984માં બહુ મોટી થઈ ગયેલી કેમિકલ ઇન્ડસ્ટ્રીમાં, કારણ કે યુરોપમાં ઉદ્યોગો બંધ થયા હતા ત્યારે આ લોકો પાસે પાણી છોડવા, ઇન્ડસ્ટ્રીયલ એફ્લુઅન્ટ જેને કહીએ આપણે, એ છોડવાનું કોઈ સ્કોપ નહોતો, એટલે એ લોકો કેનાલમાં છોડી દેતા, વોટર બોડીમાં છોડી દેતા. આજની તારીખમાં પણ, આજે 2023માં પણ આ બધું ચાલુ જ છે. એટલું જ નહીં, સૌથી ક્રિમિનલ, મોસ્ટ ક્રિમિનલ એક્ટ હોય તો એ ભૂગર્ભ જળ જમીનમાં ઉતારે છે, એટલે રિવર્સ બોરિંગ કહે ને, એટલે કે એ જે ગંદુ પાણી છે એફ્લુઅન્ટ એ જમીનમાં ઉતારે. હવે એ કેટલા ફૂટ ઉતારે, કારણ કે 700 ફૂટ વટવા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન છે, એ વટવા ઇન્ડસ્ટ્રીઝ સ્ટેટ, એની પછી તમે જાઓ તો 64 બધા ગામો આવે, ત્યાં 700 ફૂટે બોર કરો તો પણ લાલ કલરનું પાણી નીકળે. એટલે આમાં હું અવારનવાર કહું છું કે આ સરકારની ખરેખર જો કમિટમેન્ટ હોય લોકો પ્રત્યેનું, તો આ લોકોને પકડવા બહુ સહેલા છે. આપણે જો ચંદ્ર પર પહોંચી શકતા હોઈએ એ તો ઘણી ઘણી બધી સાયન્ટિફિક નોલેજ માંગી લે, તો આ તો બહુ સાધારણ છે કે આમાં આપણે, મેં અગાઉ કદાચ પ્રેમિશન પણ લખ્યું છે કે ઈસરોની મદદ લઈને પણ તમે શોધી શકો કે કઈ ઇન્ડસ્ટ્રીઝ, એ કયા ઉદ્યોગો છે કે જે આ રીતે રિવર્સ બોરિંગ કરીને અને જમીનમાં પાણી ઉતારે છે. તો તમે એમને, આ તો સોસાયટીની સામે ભયંકર ક્રાઇમ કહેવાય, અને આવા કિસ્સામાં તો જન્મતિથી ઓછી સજા ના થવી જોઈએ, આવું મેં સ્પષ્ટ લખ્યું છે અને હું તો સતત બોલું છું. પણ આવા જે છે, અમારા જે અમારા આક્રોશ છે, લોકો અમે જે ફિલિંગ છે અમારી, એનાથી આક્રોશ આવે છે. અત્યારે પણ બોલું છું, ખૂબ આક્રોશ સાથે બોલું છું, કારણ કે આ લોકોના જીવન સાથે જે છેડા થાય છે એ ભયંકર થાય છે. આ ભૂગર્ભ જળ ખરેખર આપણા દુકાળ પડે 2-3-4 વર્ષમાં, 86-88માં જેવું ઘણાને ખ્યાલ હશે, જે મારી ઉંમર હશે એમને, કે 86-88માં બહુ દુકાળ પડેલો. આપણે અહીંથી રાજકોટ બાજુને વેગનમાં પાણી મોકલવો પડતા હતા, ઢોરવાડા શરૂ કરવા પડતા, આ પરિસ્થિતિ હતી. આવો ભરી ક્યારે પણ દુકાળ પડી શકે, અત્યારે ક્લાઇમેટ ચેન્જ છે, ક્યાંક વરસાદ ખૂબ પડે તો ક્યાંક દુકાળ બી પડે,
અને તમારે બે ત્રણ ચાર વર્ષના દુકાળ પડે તો ભૂગર્ભ જળ એ તમારી ડિપોઝિટ છે કુદરતે આપેલી પાણીની, પણ જો એને જ તમે પોલ્યુટ કર્યું હોય તો પછી એ લોકો ક્યાં જશે? ઠીક છે, જે લોકો પૈસા વાળા છે એ તો એમને રસ્તા શોધી લેશે કે અહીં નહીં, તો આજે પણ આપણે જો લાખો લોકો હવે હજારો લાખો લોકો અહીંથી માઇગ્રેટ કરી જાય છે બીજા દેશમાં, શું કામ કરી જાય છે? છોકરાઓ આપણું યુવાધન સારું સારું ભણીને પરદેશ જતા રહે છે. આજે અમેરિકાની હોય કે કેટલાય દેશની કેટલી કંપનીઓના સીઈઓ આપણે ઇન્ડિયન છે, ભારતીય છે, તો એ લોકોનો આપણને લાભ મળતો નથી. સવાલ એ છે કે આ જે પાણી, શુદ્ધ પાણી આપવું એ સરકારની સૌથી પહેલી પ્રાથમિકમાં પ્રાથમિક ફરજ છે, અને એમાં પણ સરકાર નિષ્ફળ જાય તો પછી આપણે કોને દોષ દઈશું? આપણે આક્રોશ જ વ્યક્ત કરીએ છીએ. લોકોએ એક સમજવું જોઈશે કે આપણા જે આપણી સાથે સરકાર આપણને શું સલામતી અને સુરક્ષા પ્રોવાઈડ કરી રહી છે, નથી કરતી તો સવાલ પૂછવાની હિંમત કેળવવી પડશે. મને ખબર છે કે જ્યારે આઝાદીનો જંગ હતો ત્યારે બારડોલીમાં આપણે સરદાર વલ્લભભાઈ એમ બોલ્યા હતા કે રાત આપણા લોકો એટલા ડરી ગયા છે કે રાતના 12 વાગે પણ અમે આવીએ અને કૂતરું પણ આગળ ભસે, કૂતરા પણ એટલા ડરી ગયા. તો આ પરિસ્થિતિમાં આપણે જે ડરપોક પ્રજા છે એને વિચારવું પડશે કે છેવટે એમના સ્વાસ્થ્યનો સવાલ છે, એમના ટેક્સના પૈસા ખૂબ ટેક્સ ભરે છે, નાનામાં નાનો માણસ, ગરીબમાં ગરીબ માણસ પણ ખૂબ ટેક્સ ભરે છે, કારણ કે દરેક વસ્તુ ઉપર જીએસટી આપણે લાગે છે અને ટેક્સ ભરે છે. એનાથી સરકાર ના નેતાઓને સરકાર ચાલે છે, અધિકારીઓને પગાર થાય છે, આ અધિકારીઓ પાસેથી કામ લેવા માટે આપણી પાસે સંગઠન પણ નથી, એટલે જ માટે જ આપણે એમની ઓફિસમાં જઈને સાહેબ સાહેબ કંઈ કરગરવું પડે છે. શા માટે અમે સાહેબ કહેવાના? સવાલ એ છે કે આપણો ઇસ્યુ છે, ભયંકર ઇસ્યુ છે પાણીનો, આગામી વર્ષોમાં ખૂબ પરિસ્થિતિ ખરાબ થશે. ત્યારે લોકોએ સમજવું જોઈશે કે આવી પરિસ્થિતિ ચલાવી ન લેવાય, લોકોએ સંગઠિત થવું પડશે અને મત આપવા છે ત્યારે વિચાર કરવો પડશે. આપણી પાસે જે ઉમેદવાર મત લેવા આવે એને પૂછવું પડશે, એટલી હિંમત કેળવવી પડશે કે એને પૂછો કે અમને કેમ અશુદ્ધ પાણી મળે છે, એ પૂછો. આ જ્યાં સુધી આપણામાં નહીં આવે ત્યાં સુધી કોઈ પ્રશ્નના સોલ્યુશન આપશે નહીં. વાયબ્રન્ટ સમિટના ખાલી આંકડાઓ દેખાશે, બાકી કોઈ પ્રોજેક્ટ ગ્રાઉન્ડ પર, ભૂમિ પર અવતરશે નહીં. આપણે જોઈએ છે કે આજે આપણા જે ગટરના પાણીના જે ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે, એસટીપી કહેવાય, સ્યુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, એ ક્યાં કામ કરે છે? હાઈકોર્ટમાં ગયું ત્યારે ખબર પડી કે કામ જ નથી કરતા, અને નદીમાં પણ ફરજી જમા હોય. આ જે બધી પરિસ્થિતિ છે એમાં લોકોએ જાગૃત થવું પડશે, અને તો જ આપણું જે યુવાધન છે જે ભણે છે એણે પણ દેશ માટે થોડું કમિટમેન્ટ બતાવવું પડશે કે ભાઈ હું ભણીને અહીંથી અહીંની જે ભૂમિમાં હું ઉછળ્યો છું, આ જે ભૂમિએ મને બધું આપ્યું છે, અને પછી હું પરદેશ જતો રહું અને પરદેશમાં જ રહું, તો એ દિશામાં પણ આપણે જોવું વિચારવું પડશે. સરકાર તો કદાચ ન વિચારતો, લોકોએ વિચારવું પડશે. જી બિલકુલ. નફીશાબેન, ક્યાંક ખાસ કરીને જે રીતે જતીનભાઈએ વાત કરી કે ક્યાંક લોકોની પણ નિષ્ક્રિયતા છે, લોકો ધ્યાન નથી આપી રહ્યા, એની પાછળનું ક્યાંક એક કારણ એ પણ નથી કે લોકોને હજુ જાગૃતિ નથી આવી કે જે એ પાણી પી રહ્યા છે એ પાણી એટલું શુદ્ધ નથી, જેના કારણે રોગ થઈ રહ્યા છે? અચ્છા, આ રોગ થવાની સ્થિતિ ખાસ કરીને એવા વિસ્તારોમાં કે જ્યાં પાણી મળી રહ્યું છે પરંતુ એ ગુણવત્તાયુક્ત નથી, અથવા તો પાણી ખૂબ ઓછું મળી રહ્યું છે જેના કારણે તેમને ન જાણે ક્યાંથી પાણીની વ્યવસ્થા કરવી પડે, ત્યાં કઈ કઈ બીમારીઓ ફેલાઈ રહી છે, ત્યાંની સ્થિતિ કેવી છે? પ્રીતિબેન, હું જતીનભાઈએ જે વાત કરી એ વાતને હું થોડી ખોલીને હું કહું કે હું એટલીસ્ટ જેટલા વિસ્તારોમાં ફરી છું અને વારંવાર, માનો કે આપણે બહેનોની સાથે વાત કરીએ કે યુવાઓની સાથે વાત કરીએ, તો કદાચ પહેલા બહુ ખ્યાલ નહોતો કે ભાઈ ફ્લોરાઇડ વાળું પાણી જે છે એ ફ્લોરાઇડ વાળું પાણી, કારણ કે એમાં ટેસ્ટમાં ખબર ના પડે તમને, તમે જયારે પાણી પીવો ત્યારે તમને એ ખબર ના પડે કે ભાઈ આમાં કંઈક છે. ખારું, ખારાશ વાળું પાણી હોય તો તમે જેવું પીવો એટલે ખબર પડે, બરાબર. એમાં પહેલા એ બહુ જ પ્રશ્ન હતો. ધીરે ધીરે જયારે લોકોને ખબર પડી કે ભાઈ એનાથી વાત આવવા માંડ્યા, એમના હાડકા, એના દાંતો ખરાબ થવા માંડ્યા, બાળકોને એટલી ભયંકર એ લોકોની પરિસ્થિતિ, અને બહુ નાની ઉંમરમાં ડેથ થવા માંડ્યા, મોત થવા માંડ્યા, એટલે હવે લોકોને એ ખબર પડે છે કે ભાઈ અમારા ત્યાં નીચેનું પાણી છે એ પાણીમાં એમ કે આ વાનું કારણ છે, એટલે એ ખબર પડે. અને હવે ઘણા લોકો કહે છે કે ભાઈ ફ્લોરાઇડ છે, બરાબર. હજી કદાચ નાઇટ્રેટ ને એ બધાની વાત એટલી બધી એ લોકો ના જાણે, પણ આટલું તો ખબર પડે છે એ લોકોને કે ભાઈ આ છે.
બીજું જે છે કે બેક્ટેરિયોલોજિકલ એટલે આપણે જે કહીએ કે ભાઈ બીજી જે રીતે પાણી નો એટલે પેલું પોલ્યુશન થાય છે કે બગાડ થાય છે, તો એ છે કે ભાઈ એ એમના જે અમુક પ્રકારના જે જંતુ અને એમાં બિહેવિયરલ જે આપણે કહીએ કે ભાઈ કેવી રીતે તમે સાફ સફાઈ રાખી શકો, કેવી રીતે પાણીને દૂષિત ના કરીએ, તો એની જે જાગૃતિ છે એ જાગૃતિ હું માનું છું કે ઘણા બધા એટલે અમુક અંશે છે, ઘણા બધા અંશે હજી વધારે લાવવાની જરૂર છે લોકોની અંદર. પણ ત્રીજી વસ્તુ જે છે કે જે તમને દેખાય છે કે આ પાણી કાળું છે અને લાલ લીલું છે અને લાલ છે, કારણ કે મેં ખુદ જોયું છે, એક જ ગામની અંદર ત્રણ કૂવા મને લોકો મને લઈ ગયા, બહેનો મને કે બહેન જો આ અમારા કપડાં ધોઈએ છે તો આ કપડાં ફાટી જાય છે, અમે ન તો આ પાણીથી કશું કરી શકીએ પણ બીજું પાણી જ નથી, એટલે અમે કરીએ છું પી નથી શકતા પણ અમારે આ બીજા બધા ઉપયોગ માટે આ લેવું પડે. આ વસ્તુની જે જાગૃતિ છે એ જાગૃતિ માટે એ લોકોએ અનેક વાર ઘણી બધી વખતે મને ખબર છે વાલિયાની આજુબાજુ બહુ જ પોલ્યુશન છે ને ત્યાંની જે પંચાયતો છે અથવા તો બીજે અંકલેશ્વર ને ત્યાં આગળ એ લોકોએ ઘણી બધી વખતે આ વાતને સરકાર પાસે લઈ ગયા છે, પોલ્યુશન બોર્ડ પાસે લઈ ગયા છે, કોર્ટની અંદર લઈ ગયા છે, એટલે લોકોમાં જાગૃતિ આ બાબતે નથી. એટલે ખાસ કરીને ઇન્ડસ્ટ્રીયલ પોલ્યુશન માટે એવું હું નહીં કહું પણ ચોક્કસ એ લોકો થાકી ગયા છે, એટલે કારણ કે બહુ જ જે લોકો ગરીબ છે અતિ વંચિત છે કે જે લોકો પોતાનો અવાજ આગળ પહોંચાડવા માટે એમને ક્યાં તો એમને ખાવા માટે રોજી માટે એમને કામ કરવું પડે એટલે એની માટે સમય આપવો પડે, કે પછી એ લોકો આમાં પેલી કોઈક યુનો સરકારની ઓફિસોમાં જાય કે ઘડી ઘડી ધક્કા ખાય અને જે કારણ કે એ લોકો એ વિશ્વાસ ગુમાવી બેઠો છે. એ લોકોને એમ થાય છે કે ભાઈ 10 વખત તમે ધક્કા ખાઓ પણ કશું થતું નથી, પણ એવા એકાદ બે કિસ્સા તમને ચોક્કસ અહીંયા ત્યાં મળે કે ભાઈ ત્યાં આગળ લોકો વધારે જાગૃત થયા હોય, સાથે મળીને પછી એ લોકો ગયા હોય સરકારમાં એવી રીતના ધરણા કરી હોય અથવા તો પ્રેશર લાવ્યા હોય અને જેના લીધે અમુક પ્રકારનું પોલ્યુશન બંધ થાય. મને લાગે જતીનભાઈ જે વાત કરી કે ઇન્ડસ્ટ્રીયલ પોલ્યુશન એટલો મોટો પ્રશ્ન છે, એટલો મોટો પ્રશ્ન છે અને એ એક રાક્ષસી પ્રશ્ન છે મારી દ્રષ્ટિએ, એની માટે ખાલી લોકોની જાગૃતિ અને લોકોનો અવાજ પૂરતો નથી, કારણ કે આ તો બહુ દેખીતી વસ્તુ છે અને આની માટે ડેફિનેટલી સરકારે આટલા જયારે આપણે એમ કહીએ છીએ કે ભાઈ આટલા બધા MOU થયા છે તો આની માટે બે વસ્તુ છે, ખાલી પ્લાન્ટ એટલે તમે પાણીની શુદ્ધિકરણ કરો પણ પાણીનું જે મૂળમાં જે પાણીનો બગાડ થાય છે એટલે જે અશુદ્ધિ થાય છે તો એ મૂળ તો તમારે બંધ કરવું પડશે ને. મને યાદ છે કે વર્ષો પહેલા અમે લોકો અંકલેશ્વરમાં ગયા હતા પ્રવાહ તરીકે અને અમે ત્યાંના અમુક ઇન્ડસ્ટ્રીયલિસ્ટને એ લોકોને મળ્યા હતા અને અમે કહ્યું કે તમે આ પ્રકારના પાણીનો જે તમે બગાડ કરો છો એટલે તમે નીચે ઉતારો છો તો તમારી આગળની પેઢીનું શું થશે, એટલે એમણે સીધું કહ્યું હશે ને મને કે નફી સાહેબ અમારી પેઢીનો તમે ચિંતા ના કરો, અમારી પેઢી બધે બહાર પરદેશ છે, એટલે અમે તમે કહો એટલા તમને પાણીના વરસાદી પાણીના ટાંકા માટે પૈસા આપીએ અને રિચાર્જ માટે આપીએ, એટલે અમે કીધું કે આ કઈ પ્રકારની માનસિકતા છે કે તમે એમ કહો છો કે તમારી પેઢી તો તરી ગઈ, એ લોકો પરદેશ જતા રહ્યા, અહીંનું જે થવાનું હોય ત્યાં, અને કે આ બંધ નથી થવાનું, આ ચોખ્ખી વાત આમ આવી રીતના, એટલે પ્રશ્ન આટલો વિકટ છે અને એ મને લાગે છે કે ડેફિનેટલી આ વાત એવી છે કે ખાલી આ MOU થી પૂરી થાય એમ નથી, કારણ કે આ પોલિટિકલ વિલ બહુ સ્ટ્રોંગ પોલિટિકલ વિલ જોઈશે આની માટે અને આઈ એમ શ્યોર કે આપણા જે પણ મિનિસ્ટરો ને જે લાગતા વળગતા જે પણ ઓફિસરો છે તો એ પોતાના હૃદયમાં આપેલું જે કહીએ ને કે એક આત્માને એ ઝંઝોડીને એ કહે કે ભાઈ આ જીવન જીવવા માટે. અચ્છા જતીનભાઈ, આપણે ત્યાં કદાચ આ સમસ્યા જ્યારથી આવી પ્રદૂષણને લઈને લોકો જે રીતે જાગૃત થતા થઈ રહ્યા છે, નવિશાબેને વાત કરી, કદાચ એના કારણે જ્યારે આપણે પ્રદૂષણ કંટ્રોલ બોર્ડ પણ તૈયાર કર્યું છે કે આવા ઇન્ડસ્ટ્રીયલ એરિયા પ્રદૂષણ કરે તો એના પર આપણે કંટ્રોલ લગાવી શકીએ, તો શું બોર્ડ કંઈ કામ નથી કરી રહ્યું? હા, આપણી પાસે સિસ્ટમ છે
પરંતુ એ સિસ્ટમને કામ કરવા માટે પ્રદૂષણ બોર્ડના અધિકારીઓ પણ કામ કરે. ક્યારે કરે? કે એમના પર પ્રેશર હોય, એમના પર એક દબાવ હોય કે ભાઈ, અને એમની પોલિટિકલ સપોર્ટ હોય. એના જે અધિકારીઓ છે, બે વસ્તુ હોવી જોઈએ પોલિટિકલ, કે એક તો સપોર્ટ હોવો જોઈએ અધિકારીઓને, કે કોઈ પણ જાતની રેડ પડે, કોઈ પણ માણસ ગમે તેટલા પોલિટિકલ સંપર્ક હોય, પછી ભલે ને ટોપ લેવલના નેતા સાથે હોય કે ગમે તે લેવલ સાથે હોય, પણ છતાંય એને રક્ષણ નહીં આપે એવી ખાતરી હોવી જોઈએ. અને બીજું, જો અધિકારી કોઈ પણ પગલાં લે અને પછી અધિકારી ટ્રાન્સફર થઈ જાય, એવું આપણે અનેક કિસ્સા જોઈએ છે, તો પછી અધિકારી એમ વિચારે કે હું આટલું બધું જોખમ લઉં, એટલે એક તો હું ઇન્ડસ્ટ્રીનો પણ દુશ્મન બનવું, આ બાજુ પોલિટિકલ મને પ્રેશર આવે એટલે એ પણ દુશ્મન બનવું, અને બીજી બાજુ મને પૈસા, એના કરતા હું પૈસા લઈને ચૂપચાપ ચૂપકી સાચું જાળવું એ વધારે સારું. આવું એક સામાન્ય આપણે લોજિક જોઈ શકીએ, અને એ લોજિક છે એટલે પ્રદૂષણ બોર્ડ ક્યારેય કામ કરી શકે નથી. આ આપણે જોઈએ છીએ સાબરમતી નદીમાં ઉઘાડે છોક, આટલી કાળું આટલું પાણી છે, હાઈકોર્ટમાં આટલું કેસ ચાલે, હાઈકોર્ટ આટલો આદેશ કરે, અને છતાંય કોઈ પરિણામ ના આવે. હમણાં આગળ જે નળ સે જલની વાત થઈ, નળ સે જલ જે છે એ જે વડાપ્રધાનશ્રીએ કીધું હોય, બધાને ઘેરે ઘેરે પાણી મળે, બહેનોને તકલીફ ના પડી જોઈએ, પણ જે નળ સે જલમાં આખા જે આદિવાસી વિસ્તારના જે રિપોર્ટ્સ આવ્યા, ડાંગ એવા ડાંગના તો મેં 50 ગામોનું લિસ્ટ આપ્યું, નળ સે જલ યોજનામાં બધું થઈ ગયું ખર્ચો, પણ એમના નળમાં પાણી નથી આવતું. નળ લાગી ગયા છે, પાઇપલાઇન જ નથી લાગી, તો પાણી ક્યાંથી આવશે? ઘરે ઘરે નળ લાગી ગયા, પાઇપલાઇન નથી નાખી, તો એવા 50 ગામનું મેં લિસ્ટ મોકલ્યું, એનો મને કોઈ જવાબ ના આપ્યો. સવાલ એ છે કે એટલે જાગૃતિ, આપણા દરેકને તકલીફ પડે એટલે એટલી તો જાગૃતિ આવે કે આ સરકારનું કામ છે બરોબર થતું નથી. હવે એ નથી કરતા, નફીસાબેન સાથે હું સમજ છું કે એ નથી કરતા, એ ધારણા કરશે તો બી જે છે એ જે પોલિટિકલ સ્ટ્રોંગ વિલ એમણે કીધું, પણ એની સાથે સેન્સિટિવ સ્ટ્રોંગ વિલ જોઈએ. એમને રસ એ હોવો જોઈએ કે અમે સસ્ટેનેબલ ડેવલપમેન્ટમાં માનીએ છીએ, જે ડેવલપમેન્ટ છે એનાથી જે ગાંધીજીએ કહેલું કે છેલ્લા વ્યક્તિને કેટલો ફાયદો થાય છે, એનું નામ સાચું ડેવલપમેન્ટ. બાકી 2-5 ઇન્ડસ્ટ્રીયલિસ્ટ તરી જાય તો એ વિકાસની કઈ દિશા છે એ આપણે સમજવી પડશે. જાગૃતિ લોકોની ત્યાં સુધી આવવી જોઈએ. બાકી નફીસાબેને ખૂબ સારું કામ કર્યું છે. એવી ઘણી બધી સંસ્થાઓ છે કે જેની પાસે સોલ્યુશન છે, સોલ્યુશન નથી એવું નથી, એ બધા ખૂબ પોતાની જિંદગી આપી છે નફીસાબેન જેવાએ પાણી માટે, એવા ઘણા લોકો છે એક્ટિવ, પણ પછી એમનું સંભળાય છે, એમની પાસે સોલ્યુશન છે, ખરેખર એ સોલ્યુશનનું અમલીકરણ કરવામાં સરકારને રસ છે. લોકોએ આવા જે એક્ટિવિસ્ટ છે એમને સપોર્ટ આપવા નીકળ્યા છે. જાગૃતિ ત્યાં સુધી જોઈશે કે જે એક્ટિવિસ્ટો કામ કરે છે એમની પાછળ લોકોએ ઉભા રહેવું પડશે. સવાલ એ છે કે જ્યારે ઇલેક્શન આવે ત્યારે સજ્જન માણસો, પ્રમાણિક માણસોને આપણે મત આપીએ છીએ કે પછી કોને મત આપીએ છીએ એ વિચારવું પડશે લોકોએ. ત્યાં જાગૃતિ લાવવાની જરૂર છે કે આપણે ખોટા માણસો તો મત નથી આપતા ને, તમે મત આપતો તો ભ્રષ્ટાચાર કરવાનો છે, તમે પણ ભ્રષ્ટાચારના ભાગીદારી થાય, બળાત્કાર કરનાર માણસ હોય જેના પર બળાત્કારના કેસ હોય એને મત આપો, એ ચોક્કસ પક્ષપાતી ઉભો થાય છે માટે તમે એને મત આપો છો, તો પણ તમે પાપના ભાગીદાર થાવ છો. માણસ તો કોઈ પણ પક્ષ ક્યાંથી પણ ઉભો હોય, પણ એ સજ્જન હોવો જોઈએ, પ્રમાણિક હોવો જોઈએ. લોકોમાં આ જાગૃતિ નથી, એ જાગૃતિ આવશે ત્યારે આપણા પ્રશ્નોનું નિરાકરણ આવશે. જી બિલકુલ, જતીનભાઈ, નફીસાબેન, આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, જે રીતે બંને મહેમાનોએ વાત કરી કે જ્યાં સુધી સરકાર જાગૃત નહીં થાય, સરકાર કામ નહીં કરે, એવું નથી કે સરકાર જાગૃત નથી. સરકાર આટલા બધા સારા સારા પ્રોજેક્ટ બનાવે છે, આટલા બધા જ્યારે કાયદાઓ બનાવતી હોય, આટલા બધા પ્રોજેક્ટનું અમલીકરણની વાતો કરતી હોય, સારા સારા પ્રોજેક્ટની વાત કરું છું, નલ સે યોજનાઓ બનાવે છે, પરંતુ જ્યાં સુધી ફક્ત આ યોજનાઓ કાગળ પર રહેશે ત્યાં સુધી ન તો જનતાનું ઉદ્ધાર થશે, ન તો રાજ્યનું ઉદ્ધાર થશે, ન દેશનું ઉદ્ધાર થશે. એટલે સરકારે ફક્ત યોજના નથી બનાવવાની, આ યોજનાને સારી રીતે અમલીકરણ પણ કરાવવાની છે. અને જે સમસ્યા છે પાણીના શુદ્ધિકરણની, એ ખૂબ જ ગંભીર સમસ્યા છે. જો આજે તેના પર ધ્યાન નહીં આપવામાં આવે તો કદાચ ભવિષ્યમાં આ સમસ્યા ખૂબ જ ખતરનાક સાબિત થશે આપણા માટે અને આપણા આવનારી પેઢી માટે. એટલે અત્યારે સરકારે પણ જાગૃત થવું જોઈએ અને લોકોએ પણ જાગૃત થવાની જરૂર છે. ત્યારે હાલ કાર્યક્રમ હોટ ટોપિક પર બસ આટલું જ. આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર. ઘર લગ્ન માટે તૈયાર છે.